માંડવા અને ખરોડ પાસે ટ્રક ચાલક અને આઈસર ટેમ્પા ચાલક લૂંટાઈ ગયા હતા. 9મી મેના રોજ માંડવા પાસે હરિયાણાથી મુંબઈ જતો કન્ટેનર ચાલક લઘુશંકા કરવા ઉભો રહ્યો ને કંજર ગેંગે મોબાઈલ અને 22,000 રોકડ મળી 29,000ની લૂંટ ચલાવી હતી. જ્યારે 15મી મેના રોજ ખરોડ ચોકડી નજીક ભારત પેટ્રોલ પંપ પાસે આઈસર ટેમ્પા ચાલક લઘુશંકા કરવા ઉભો રહ્યો અને લૂંટાયો હતો. પ્રથમ બનાવમાં હરિયાણાથી ચોખાનું કન્ટેનર ભરી મોહમ્મદ અફસર બશીર અહમદ મુસ્લિમ મુંબઈ જવા નીકળ્યો હતો, જે ગત 9મી મેના રોજ માંડવા નજીક આરામ હોટલ નજીક લઘુશંકા કરવા ઊભો રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા ઈસમો આવી તેને પકડી નજીકના ખેતરમાં ખેંચી ગયા હતા અને જ્યાં બાંધીને માર મારી રોકડ રૂપિયા 22,000 અને 7,000 રૂપિયાનો મોબાઈલ મળી કુલ 29,000ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા, જે અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. સમગ્ર લૂંટને કંજર ગેંગ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. તો બીજા બનાવમાં ગત 15મી મેના રોજ વાગરા ખાતે રહેતા તોસીફ અયુબ પઠાણ તુવેર લઈ સુરત બારડોલી આઈસર ટેમ્પો ખાલી કરવા ગયો હતો. ત્યાંથી પરત આવતી વખતે વારંવાર ઝાડા લાગતા તે રસ્તામાં ઊભો રહેતો હતો. દરમિયાન ખરોડ ચોકડી પાસે નાયરા પેટ્રોલ પંપ નજીક ઊભો રહ્યો હતો. દરમિયાન અજાણ્યા ઈસમ તેની પાછળથી આવી ગળું પકડી ખેતરમાં ખેંચી લઈ જવા સાથે મોબાઈલની લૂંટ કરી હતી. દરમિયાન બૂમાબૂમ કરતા લૂંટારૂ ભાગી ગયા હતા. ઘટના સંદર્ભે પાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.